નમસ્કાર મિત્રો. મિત્રો, ગુજરાતમાં ચોમાસું જામી રહ્યું છે. ઠેર ઠેર વરસાદ પડી રહ્યો છે. કોઈ જગ્યાએ અનરાધાર, કોઈ જગ્યાએ ધોધમાર, તો કોઈ જગ્યાએ થોડા છાંટા જોવા મળી રહ્યા છે. પરંતુ વરસાદ તો આવી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં શું સ્થિતિ જઈ આપણે જોઈએ. પોરબંદર દ્વારકામાં શું સ્થિતિ થઈ આપણને ખબર છે. દક્ષિણ ગુજરાતમાં શું સ્થિતિ થઈ વલસાડમાં આપણને ખબર છે. પરંતુ મધ્ય ગુજરાતની આગાહી થતી રહી છે, પરંતુ કેટલાય વિસ્તાર આજે પણ કોરા રહ્યા છે. થોડો વરસાદ પડે છે, ત્યારબાદ બંધ થઈ જાય છે. હવે આજે 29 તારીખમાં હવામાન વિભાગે શું ચેતવણી આપે છે એ જોઈ લઈએ. એટલે કે આજના દિવસમાં ક્યાં વરસાદ પડવાની સંભાવના છે, ક્યાં વધુ વરસાદ પડી શકે છે. ગુજરાતનો આપ નકશો જોઈ રહ્યા છો. 29 તારીખ આજની આ ચેતવણી છે, ભારે વરસાદની ચેતવણી છે. પરંતુ ક્યાં? અમદાવાદ, આણંદ, ભરૂચ, વડોદરા અને છોટાઉદેપુર, આ વિસ્તારો અત્યારે કહેવામાં આવી રહ્યા છે. સમય સાથે સ્થિતિ બદલાઈ શકે છે, પરંતુ અત્યારના જે સમાચાર છે તે 29 તારીખમાં આ તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ આવી શકે છે. વધ્યા કયા કયા વિસ્તાર? ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી છે, ખેડા છે, મહીસાગર છે, પંચમહાલ છે, દાહોદ છે, નર્મદા છે, સુરત છે, તાપી છે, ડાંગ, નવસારી, વલસાડ, આ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં કે જ્યાં જ્યાં તમે પીળો કલર જુઓ છો ત્યાં છૂટા છવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. એટલે કે તમે જોશો તો આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ અને આ વિસ્તારોમાં ભારે વરસાદ. સૌરાષ્ટ્રમાં પણ તમે જોશો તો સુરેન્દ્રનગર છે, રાજકોટ છે, જામનગર છે, મોરબી છે, ભાવનગર છે, ત્યાં ભારે વરસાદની આગાહી છે. પરંતુ જે આ દરિયાકાંઠાનો વિસ્તાર છે સૌરાષ્ટ્રનો, કે જ્યાં ખૂબ જ વરસાદ વરસ્યો છે અને પોરબંદર અને દ્વારકાની સ્થિતિ તો આપને ખબર છે, આ વિસ્તારમાં અતિ ભારે વરસાદની આગાહી નથી, ભારે વરસાદની પણ આગાહી નથી. હળવોથી મધ્ય વરસાદ રહી શકે છે, પરંતુ કોઈ મોટી ચેતવણી નથી. કચ્છમાં પણ કોઈ ચેતવણી નથી. તેનો મતલબ તેવો નથી કે કચ્છમાં વરસાદ નહીં હોય. વરસાદ હશે, પરંતુ હળવોથી મધ્ય એવો વરસાદ નહીં હોય કે જે વરસાદથી ખૂબ જ ખરાબ સ્થિતિ સર્જાય. જે દ્વારકા પોરબંદરમાં આપણે જોઈ હતી 24 કલાકમાં 10 ઇંચ, 12 ઇંચ, 15 ઇંચ સુધીનો વરસાદ, એ અહીં નહીં જોવા નહીં મળે. આ 29 તારીખ છે. આપણે 30 તારીખમાં જોઈ લઈએ કે 30 તારીખમાં શું સ્થિતિ છે. 30/7/2024 હવામાન વિભાગ અને ભારે વરસાદની ચેતવણી. પરંતુ ક્યાં? નવસારી અને વલસાડ. તમે જોશો તો થોડા ઘણા દિવસથી દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડની સ્થિતિ એ જ છે. પરંતુ 30 તારીખમાં સુરતને બાકાત રાખવામાં આવ્યું છે. નવસારી અને વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે. એનો મતલબ એવો પણ નથી કે સુરતમાં વરસાદ નહીં હોય, ભરૂચમાં વરસાદ નહીં હોય, મધ્ય ગુજરાતમાં કોઈ જગ્યાએ નહીં હોય. એ વાત સાવ ખોટી છે. આ તમામ વિસ્તારમાં વરસાદ હશે, પરંતુ ભારે વરસાદ આ વિસ્તારમાં હશે. આ વિસ્તારમાં અતિ ભારે વરસાદની કોઈ પણ જાતની આગાહી નથી. સૌરાષ્ટ્ર લઈ લો, કચ્છ લઈ લો, ઉત્તર ગુજરાત, સમગ્ર મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડ દૂર કરતા. એટલે કે 30 તારીખમાં નવસારી વલસાડમાં ભારે વરસાદની સ્થિતિ, બાકી જગ્યાએ હળવોથી મધ્ય વરસાદ. અને 29 તારીખમાં મેં આપને પહેલાં પણ કહ્યું કે અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચ, કે જ્યાં અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે, આ વિસ્તારમાં આપ રહો છો તો તૈયારી કરી લેજો. આ સિવાયના જે વિસ્તારો છે ત્યાં પહેલાં કીધું એમ કે ભારે વરસાદ નોંધાઈ શકે છે. પીળો કલર જ્યાં જ્યાં છે ત્યાં, ને ગ્રીન કલર છે ત્યાં હળવોથી મધ્ય વરસાદ રહી શકે છે. આ ઓવરઓલ સ્થિતિ છે તારીખ 29 અને તારીખ 30ની. જોઈએ આવનાર સમયમાં શું થાય છે. પરંતુ મધ્ય ગુજરાતના ભાગમાં અમદાવાદની સ્થિતિ બગડી શકે છે, ત્યાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડની સ્થિતિ છેલ્લા ઘણા દિવસથી જે જોવા મળી રહી છે, અને આવનાર દિવસમાં પણ અતિ ભારે વરસાદ રહે તેવું કહેવામાં આવી રહ્યું છે. બાકીના જે વિસ્તાર છે 29 તારીખમાં જે પ્રમાણે કહ્યું તેમ કે ત્યાં ભારે વરસાદ રહી શકે છે. ઉત્તર ગુજરાતનો અમુક વિસ્તાર છે, અમુક મધ્ય ગુજરાતનો વિસ્તાર છે, અમુક દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે. અને 30માં સ્થિતિ બદલાઈ જાય છે. મોટાભાગના સ્થળો પર હળવોથી મધ્ય વરસાદની આગાહી છે. આ ચેતવણી છે જેનાથી આપને ખબર પડે કે પૂર આવે એ પહેલાં પાળ બાંધવી કે નહીં. આ સમાચાર છે. આપના વિસ્તારમાં વરસાદ છે કે નહીં, શું સ્થિતિ છે, કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો એ વ્યક્તિ સુધી પહોંચાડજો કે જેને ખબર પડે, જેને ખબર હોવી જોઈએ કે અતિ ભારે વરસાદ તેના વિસ્તારમાં આવી રહ્યો છે. આ વિડીયો પસંદ હોય તો શેર કરવાનું ભૂલતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.